રાજ્યમાં કોહરામ મચાવનાર ચાંદીપુરા વાયરસે બનાસકાંઠા જિલ્લામાં પણ પગપેસારો કરતા 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 2 દર્દીઓના મોત નિપજતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લામાં 2ના મોત અને 2 દર્દીઓ સારવાર તળે હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે દેખા દેતા કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોઢેલું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 4 શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિલ્લાના સુઈગામ તાલુકાના પાડણ ગામમાં 4 વર્ષના બાળક, દાંતીવાડામાં 16 વર્ષનો વિદ્યાર્થી, ડીસા તાલુકાના સદરપુરમાં અને પાલનપુરમાંથી 8 વર્ષની દીકરીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો મળી આવતા આરોગ્ય તંત્રના ચોપડે 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જોકે 4 શંકાસ્પદ કેસ પૈકી 2 દર્દીઓના મોત નિપજ્યા છે, જેમાં પાલનપુર અને ડીસા તાલુકાના સદરપુર ગામના દર્દીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 2 દર્દીઓ સારવાર તળે હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ટોટલ સર આપણે 4 શંકાસ્પદ હતા, બરાબર, પાલનપુર, ડીસા, પછી દાંતીવાડા અને સુઈગામ, બરાબર. એમાં સુઈગામ અને દાંતીવાડાના કેસ તો 2 સેટલ છે અને 2ને સારું છે. એ બંનેનો બી સેમ્પલ આપણે ઓલરેડી મોકલી દીધા છે, એનો રિપોર્ટ હજુ આવ્યો નથી. અને આ બંને બાળકોનો રિપોર્ટ બી હજુ અવેટિંગ છે, બરાબર. એટલે એ પણ શંકાસ્પદ છે હાલ પૂરતા. તો બંને બાળકોના જે તે ધારપુર હોસ્પિટલમાં ડેથ થયું છે અને એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેથ થયું. પણ આપણી આ લગભગ છેલ્લા 4-5 દિવસથી આ બધી ડસ્ટિંગની ને એ બધી કામગીરી ચાલુ છે આઈસીની. અને અહીં આપણે મેડિકલ કેમ્પને બી આપણે ચાલુ કર્યો છે, લોકલ તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ એના માટે. થઈ લોકોને શું અપીલ કરવા માગશો? જેના કારણે લોકોમાં આપણે સર એ જ અપીલ કરીશું કે ખાસ તો સફાઈ રાખે, બરાબર. આ નાના બાળકોમાં એટલે 0 થી કે 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોને ખાસ સેન્ડ ફ્લાય નામની માખીથી આ થતો. અને સેન્ડ ફ્લાય નામની માખી એ ભેજવાળા વાતાવરણ અને કાચા અને માટીના જે ઝૂંપડા જેવા જે ઘર હોય એની તિરાડોમાં ને એમાં બધું રહેતું હોય. એટલે આ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે આપણે મેલેથિયન પાવડરનો ડસ્ટિંગ કરીએ છીએ. અને જે ઘરમાં જે કેસ બને છે તેઓ આપણે IRS આલ્ફા સાઇફરમેથ્રિન નામની જે દવા છે એનું સ્પ્રે કરીએ છીએ એ ઘરની અંદર, તો એના કારણે આપણે આનો અટકાવ કરી શકીએ છીએ. ખાસ તો લોકોને અપીલ એ છે કે નાના બાળકોને સાચવે, આખી બાયના કપડાં પહેરાવે, ગંદકીમાં રમે નહીં, હાથ ગમે તે અડાડે નહીં. અને ઘરમાં દિવાલો અંદર બી હોય તો પોતે માટીથી, લીંપણથી ને એ રીતે ચૂનાથી ને પૂરી દે ભેજવાળું વાતાવરણ, કે જે દિવાલોમાં તિરાડો હોય. સાહેબ, ડીસાનો જે બાળક છે એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે? ડીસાનો, હા, એટલે એ ડીસા નહીં, ડીસાનું લુણપુર એ અચ્છા એ ગામ ત્યાંથી કાંકરેજમાં ધારપુરમાંથી રહ્યો એનો લગભગ એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, બરાબર. એટલે એ આપણા એક કેસ આપણો પોઝિટિવ ગણાય. પાલનપુરના વોર્ડ નંબર 2ના 1 દર્દીનું મોત નિપજતા આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ છે. મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે. તો યોગ્ય કામગીરી કરવા ધારાસભ્યએ તંત્રને સૂચનો કર્યા હતા. મૂળ મુદ્દે આજે આ શંકાસ્પદ જે મૃત્યુ થયું છે એને લઈને આ વાયરસ જે માખી છે એનો ઉપદ્રવ કેવી રીતે બંધ કરી શકાય એ માટે આરોગ્ય વિભાગ તો ગઈકાલથી પરમ દિવસથી અહીંયા આગળ સક્રિય હતું જ, પરંતુ એનું નિરીક્ષણ કરવાનું કારણ એટલું જ કે આને વધુ સારું કઈ રીતે કરી શકાય. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે નગરપાલિકા કોઈ પણ પ્રકારની ગંદકી દૂર કરવા આવતું નથી, દવાનો છંટકાવ કરતું નથી. બાળકીને મોત થયું છે ત્યારે તંત્ર હવે જાગી છે? એની પહેલાં જ્યારથી બાળક માદું થયું ત્યારથી એના પછી આ જે પ્રકારની આનો ઉપદ્રવ જે જગ્યાએ છે આખા જ શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનું પૂરતું ધ્યાન રખાય એ બાબતના પગલાં લેવા માટેની સૂચનાઓ પણ પરમ દિવસથી સરકાર દ્વારા ચાલુ છે.